મહેશ સર ઓનલાઈન મેથ્સ, ધોરણ 10 પ્રકરણ 15 આંકડાશાસ્ત્ર, સ્વાધ્યાય 15.3. આજે આપણે મધ્યસ્થ શોધોના વિવિધ પ્રશ્નોનો ઉકેલ જોઈશું. સ્વાધ્યાય 15.3 પ્રથમ પ્રશ્ન, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. અહીં આપણને ચલની કિંમત અને તેની આવૃત્તિ દર્શાવતું એક ટેબલ આપેલું છે. તો સૌ પ્રથમ આપણે વર્ગ અને આવૃત્તિ દર્શાવતું એક ટેબલ બનાવીશું. મિત્રો, યાદ રાખો, જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે આપણે સંચયી આવૃત્તિ એટલે કે CF, ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી દર્શાવતું એક અલગ ટેબલ બનાવવું પડે. તો સંચયી આવૃત્તિ એટલે શું? કે આપેલી આવૃત્તિનો ક્રમ અનુસાર સરવાળો. તો અહીં પ્રથમ આવૃત્તિ છે 7, ત્યારબાદ હવે પછી આ 7ની અંદર અત્યારની આવૃત્તિ 10 ઉમેરીએ એટલે કે મળે 17. હવે આ 17ની અંદર આપણે હવેની આવૃત્તિ 15 ઉમેરવાની એટલે કે મળશે 32. આ રીતે આપણને આખે આખી સંચયી આવૃત્તિનું એક ટેબલ તૈયાર કરવાનું. 50 વત્તા 20 એટલે કે 70, ત્યારબાદ 70, તેમાં હવેની આવૃત્તિ ઉમેરવાની 10 એટલે કે 80, ત્યારબાદ 80માં 9 ઉમેરીએ એટલે આપણને મળે 89, ત્યારબાદ 89માં 8 ઉમેરીએ એટલે આપણને મળે 97, ત્યારબાદ 97 વત્તા 3 એટલે કે 100. આમ કુલ આવૃત્તિ σFi અથવા Nની કિંમત મળી 100. આ રીતે હવે આપણને કુલ અવલોકનો મળ્યા 100, તેથી આપણે N/2ની કિંમત શોધીશું એટલે કે 100 ના છેદમાં 2 એટલે કે 50. અહીં સંચયી આવૃત્તિનું ટેબલ જો આપણે જોઈએ, જે કોલમ જોઈએ, તો આપણને ખબર પડે છે કે 50મું અવલોકન એ અહીં આવેલું છે. તો એને સમાવતો વર્ગ કયો છે? તો કે તે છે 15. તો 50મું અવલોકન કયું થશે? 15. મધ્ય શોધવા માટે N/2મું અવલોકન અને N/2+1 એટલે કે 51મું અવલોકન. તો 51મું અવલોકન થશે 16, કારણ કે 50 પછી તરતનું અવલોકન જે છે 51, તેને સમાવતો વર્ગ છે 16. તો મધ્યસ્થ M બરાબર 50મું અવલોકન વત્તા 51મું અવલોકન એટલે કે 15 વત્તા 16 ભાગ્યા 2. આમ 15 વત્તા 16 એટલે થાય 31, 31 ભાગ્યા 2, અને 31 ભાગ્યા 2 આપણને મળે છે 15.5. આમ જે પ્રથમ પ્રશ્ન છે તેના માટે મધ્યસ્થની કિંમત થશે 15.5. પ્રશ્ન નંબર 2, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. અહીં જુદા જુદા વર્ગ અને આવૃત્તિ દર્શાવતું એક ટેબલ આપેલું છે. તો આપણે સૌ પ્રથમ વર્ગ અને આવૃત્તિ દર્શાવતું ટેબલ બનાવીશું. ત્યારબાદ માહિતીનો મધ્યસ્થ શોધવા માટે આપણે એક ત્રીજી કોલમ સંચયી આવૃત્તિ CF દર્શાવતું ટેબલ બનાવીશું. યાદ રાખો મિત્રો, સંચયી આવૃત્તિ એટલે કે CF શોધવા માટે આપણે આવૃત્તિનો વારાફરતી સરવાળો કરતા જશું. તો સૌ પ્રથમ આવૃત્તિ 9, ત્યારબાદ 9 વત્તા 16 એટલે કે 25, ત્યારબાદ 25 વત્તા હવેની આવૃત્તિ છે 12 એટલે કે 37, ત્યારબાદ 37 વત્તા 7 એટલે કે 44, પછી 44 વત્તા 15 એટલે 59, ત્યારબાદ 59 વત્તા 1 એટલે કે 60. તો અહીં σFi એટલે કે N બરાબર 60. હવે કુલ અવલોકનો N એટલે 60, તો N/2 એટલે કે 60 ના છેદમાં 2 બરાબર 30. અહીં 30થી તરતની મોટી સંચયી આવૃત્તિ છે 37, અને એ 37ને સમાવતો વર્ગ અને આવૃત્તિવાળો છે 12 અને 16 એટલે કે જે વર્ગ 12 અને 16ની સંચયી આવૃત્તિ છે. તેથી આપણો મધ્યસ્થ વર્ગ એ 12 થી 16નો થશે. તો 12 થી 16માં જે અધઃ સીમા હોય તે આપણી Lની કિંમત થશે. તો L બરાબર 12. આમ મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે તેને કહેવાય F. તો અહીં Fની કિંમત થશે 12. આપણી જે મધ્યસ્થ વર્ગ પહેલાંની જે સંચયી આવૃત્તિ છે એટલે કે જે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે જે વિચાર્યું તેની કરતાં તરત ઉપરની CF, તે આપણી થશે CFની કિંમત. વળી N/2 એટલે 30 આપેલું છે આપણે શોધ્યું, અને C વર્ગ લંબાઈ 4 થી 8, 8 થી 12, 12 થી 16ની વર્ગ લંબાઈ છે 4. તો આપણને આટલી કિંમતો મળી જે આપણે મધ્યસ્થ શોધવાના સૂત્રમાં મૂકીશું.
તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે એમ બરાબર એલ વત્તા એન બાય ટુ ઓછા સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી. તો આપણે એલની કિંમત મૂકીશું 12 વત્તા એન બાય ટુ એટલે 30 ઓછા સી એફ એટલે 25 ભાગ્યા એફ એટલે 12 ગુણ્યા સી એટલે 4. તો આપણે સાદું રૂપ આપીએ તો 30 ઓછા 25 એટલે 5, 5 છેદમાં 12 ગુણ્યા 4, તો 5 ચોક 20, 20ના છેદમાં 12 અને 20 ભાગ્યા 12 થાય તો મળે 1.67. તો એમ શોધવા માટે આપણે 12 વત્તા 1.67 એટલે કે 13.67. તો આપણો મધ્યસ્થ થશે એમ બરાબર 13.67. પછીનો પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં પણ આપણને આવૃત્તિ વિતરણ પરથી માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. અહીં પણ વર્ગ અને આવૃત્તિ દર્શાવતું એક ટેબલ આપેલું છે. આપણે ફરી વખત ટેબલ બનાવીએ. મધ્યસ્થ શોધવા માટે સંચયી આવૃત્તિ દર્શાવતું બીજું એક કોલમ બનાવીએ. હવે આપણે મિત્રો જાણીએ છીએ કે સી એફ દર્શાવતું કોષ્ટક કઈ રીતે બનાવાય. તો આપણે વારાફરતી દરેક આવૃત્તિનો સરવાળો કરતા જશું. સિગ્મા એફ આઈ એટલે કે એનની કિંમત મળી 400. હવે આપણે નક્કી કરવું પડે કે મધ્યસ્થ વર્ગ કયો છે. તો અહીં કુલ અવલોકનો એન બરાબર 400, તેથી એન બાય ટુ એટલે કે 400 ભાગ્યા 2, તેથી 200. તો 200 અથવા 200થી તરત મોટી સંચય આવૃત્તિ છે 210. તો આ સંચય આવૃત્તિ જે વર્ગમાં આવતી હોય તેને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ છીએ. તો અહીં 200 થી 300 એ મધ્યસ્થ વર્ગ થશે અને તેમાં જે અધસીમા નાનું બિંદુ હોય તે આપણી એલની કિંમત થાય. તો એલની કિંમત થશે 200. 200 થી 300ની જે આવૃત્તિ છે 84 તે આપણી એફની કિંમત થાય. એફની તરત ઉપરની જે સી એફ આવે સંચય આવૃત્તિ આવે તે આપણી સી એફની કિંમત થાય. એન બાય ટુ આપણને મેળવ્યા છે 200 અને સી વર્ગ લંબાઈ અહીં વર્ગ જુદા જુદા વર્ગ આપેલા છે તેની વર્ગ લંબાઈ છે 100. તો આપણે આટલી કિંમતો પરથી મધ્યસ્થ શોધીશું. મધ્યસ્થનું સૂત્ર છે એલ એમ બરાબર એલ વત્તા એન બાય ટુ ઓછા સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી. આપણે દરેકે દરેક કિંમતો અહીં મૂકી દેશું. સાદું રૂપ આપીએ તો 200 ઓછા 126 એટલે 74 ભાગ્યા 84 ગુણ્યા 100, તેથી 200 વત્તા 7400 છેદમાં 84 આપણે ભાગાકાર કરીએ તો આપણને મળશે 88.10. તો 200 વત્તા 88.10 એટલે કે 288.10 એ આપણો મધ્યસ્થ થશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન. આ જ રીતે અહીં પણ આપણને અલગ અલગ આવૃત્તિ અને વર્ગ દર્શાવતું ટેબલ આપ્યું છે. ફરી એક વખત આપણે બંને ટેબલ બંને કોલમો બનાવીશું. ત્યારબાદ સી એફ સંચય આવૃત્તિનું એક અલગ કોલમ બનાવીશું. આગળ આપણે જે રીતે જોયું તે રીતે જ આપણે દરેકે દરેક સરવાળો કરતો જવાનો છે અને સંચય આવૃત્તિ લખતી જવાની છે. અહીં કુલ અવલોકનો સિગ્મા એફ આઈ એટલે કે એનની કિંમત મળી છે 2776. તો એન બાય ટુ એટલે કે 2776 ભાગ્યા 2 બરાબર 1388. તો 1388થી તરત મોટી સંચય આવૃત્તિ છે 2316, જેને સમાવતો વર્ગ છે 10 થી 20. તો 10 થી 20માં જે નાની કિંમત હોય તે આપણી એલની કિંમત થાય. તો એલ મળ્યો 10. જે મધ્યસ્થ વર્ગ છે તેની જે આવૃત્તિ છે તેને કહીએ છીએ એફ. તો એફની કિંમત મળી 1245. એફની તરત ઉપરની જે સંચય આવૃત્તિ છે તે આપણી સી એફની કિંમત થશે. તો સી એફ છે 1071. ત્યારબાદ એન બાય ટુ તે આપણે શોધ્યા છે 1388. સીની કિંમત છે 10. તો આ આપણી કિંમતો થશે જે આપણે સૂત્રમાં મૂકીશું. તો આપણું મધ્યસ્થ શોધવાનું જે સૂત્ર છે તેની અંદર આ દરેક કિંમતો મૂકીએ. હવે સાદું રૂપ આપીએ તો બાદબાકી કરીએ તો 317
અહીં આપણે 5 વડે ભાગ ઉડાડ્યા છે, તો 5 2 10 અને 5 ગુણ્યા 249 કરીએ તો 1245 મળે. ફરી વખત સાદું રૂપ આપીએ તો 370 ગુણ્યા 2 એટલે કે 634 ભાગ્યા 249 આપણે ભાગાકાર કરીએ તો 2.546, તો 10 વત્તા 2.546 એટલે થશે 12.546, તો આપણો મધ્યસ્થ થશે 12.546. આગળનો પ્રશ્ન જોઈએ. ધોરણ 10ના 50 વિદ્યાર્થીઓના ગણિતમાં 80 ગુણમાંથી મેળવેલ ગુણ નીચેના આવૃત્તિ વિતરણમાં છે તો મધ્યસ્થ શોધો. અહીં પણ વર્ગ અને આવૃત્તિ દર્શાવતું એક ટેબલ આપેલું છે, તે આપણે લખીએ. ત્યારબાદ સંચય આવૃત્તિ દર્શાવતું એક ત્રીજું કોલમ બનાવીએ. ફરી એક વખત આપણે જુદી જુદી સંચય આવૃત્તિ મેળવીશું. મિત્રો, જ્યારે પણ મધ્યસ્થ શોધવાના પ્રશ્નો પૂછાય ત્યારે આપણે આ ત્રણ કોલમો બનાવવી પડે. તો n બરાબર 50, અહીં કુલ અવલોકનો n બરાબર 50, તેથી n બાય 2 એટલે આપણને મળશે 25. 25થી તરતની મોટી સંચય આવૃત્તિ અહીં 31 છે અને 31ને સમાવતો વર્ગ છે 30 થી 40. તો 30 થી 40 એ આપણો મધ્યસ્થ વર્ગ થશે અને તેમાં જે નાની સંખ્યા હોય તે આપણી એલની કિંમત થશે. તો એલની કિંમત મળી 30. આ મધ્યસ્થ વર્ગને સમાવતી આવૃત્તિ છે 16, જે આપણી એફની કિંમત થશે. આ આવૃત્તિની તરત ઉપરની સંચય આવૃત્તિ એ આપણી સીએફની કિંમત થાય. વળી એન બાય 2 આપણને મળેલા છે 25 અને વર્ગ લંબાઈ 0 થી 10, 10 થી 20 એટલે કે વર્ગ લંબાઈ છે 10. તો આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો મધ્યસ્થ શોધવાના સૂત્રમાં આપણે દરેક પદની કિંમતો વારાફરતી મૂકીએ અને સાદું રૂપ આપીએ તો 10/16 × 10 એટલે કે 100/16 અને 100/16નો ભાગાકાર કરીએ તો આપણને મળે છે 6.25. તો મધ્યસ્થ 30 વત્તા 6.25 એટલે કે 36.25. તો આપણો મધ્યસ્થ થશે 36.25. મિત્રો, આ સાથે મધ્યસ્થ શોધવાના પ્રશ્નો સ્વાધ્યાય 15.3ના અહીં પૂરા થાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી યુટ્યુબ ચેનલ મહેશ સર ઓનલાઈન મેથ્સ લાઈક કરો અને આવા વધુ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.